જામનગરની જીજી હોસ્પિટલના બાળકોના આઈસીયુમાં દિનેશભાઈ ધારવાના એક મહિનાના બાળક જયપાલને દાખલ કરવામાં આવ્યો હતો. જયપાલ કુપોષિત અને અપરિપક્વ હોવાથી તેને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. બાળક જયપાલના પિતાએ કલ્યાણપુરથી સંબંધી દ્વારા આર્થિક મદદ પણ મેળવી હતી. દરમિયાન હોસ્પિટલમાં બાળક જયપાલના માતા પિતા વચ્ચે ઝઘડો થયો હતો, જેને પગલે બાળકની માતા બાળકને છોડી તેના વતન ગોધરા ચાલી ગઈ હતી. ત્યાર પછી તેના પિતાએ પણ હોસ્પિટલમાંથી ચાલતી પકડી હતી. આઈસીયુમાં બાળક એકલો હોવાની ડોક્ટરોને ખબર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને પણ જાણ કરવામાં આવી હતી. આ સંસ્થાના 3 મહિલા બાળકની સેવા શુશ્રૂષા કરવા હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે બાળકના પિતાને ફોન કરી બાળકને લઈ જવા વિનંતી કરી હતી. તેમ છતાં નિષ્ઠુર પિતા ન માનતા પોલીસે કડકાઈથી કામ લીધું હતું, જેને પરિણામે બાળકના પિતા દિનેશભાઈએ હોસ્પિટલ આવી પોતાના 1 મહિનાના બાળક જયપાલનો કબજો સંભાળી લીધો હતો. કળિયુગમાં વૃદ્ધ માતા પિતાને તરછોડવાના ઘણા કિસ્સાઓ બને છે, પરંતુ ફૂલ જેવા 1 મહિનાના બાળકને તરછોડી તેના માતા પિતાએ નિષ્ઠુરતાનું નિંદનીય ઉદાહરણ રજૂ કર્યું હતું. જામનગરના વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા પોતાની જ પાર્ટી શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ અનેક વખત આંદોલન કરી ચૂક્યા છે. વિવિધ મુદ્દે તેમનું અનોખું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન ચર્ચાનો વિષય બને છે. આજે પણ રચનાબેન તેમના મતવિસ્તારમાં જાહેર રસ્તાના મુદ્દે તંત્ર સામે મેદાને પડ્યા હતા. સ્થાનિક મહિલાઓ સાથે જામ્યુકોમાં થાળીઓ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ સમગ્ર મુદ્દે કમિશનર સતીશ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરી હતી. તમે બોલી તમે શાંતિથી સાંભળ્યું બધું નાનકપણી. હવે તમારું ફોન શનિવારે આવ્યું, અને કહ્યું કામ કરવાનું છે. પછી વાત આવી સોમવારની, સોમવારની જોશી સાહેબ ને મોકલ્યા અને કામ ન થયું તો કરાઈશ. બસ બીજમાં શું કહેવાનું, રોડ જે થયો છે નીચો કરી દેવાની વાત છે. સાંભળવું છે આપણે જામનગરની જીજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં અત્યાર સુધી મૃત્યુ પામેલા 300 દર્દીઓના નાના મોટા ઘરેણા હોસ્પિટલ પાસે જમા હતા. હોસ્પિટલ દ્વારા આ તમામ મૃતકોના પરિવારજનોને તેમના સ્વજનોના ઘરેણાઓ પરત સોંપવામાં આવ્યા છે. હોસ્પિટલે કુલ 50 લાખની કિંમતના ઘરેણાઓ પરત કરી પ્રમાણિકતાનું સુંદર ઉદાહરણ રજૂ કર્યું છે. જામનગરમાં કોરોનાનો પ્રકોપ હળવો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુનો સિલસિલો ધીમી ગતિએ યથાવત છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં
કોરોનાના 3 દર્દીઓના મૃત્યુ થયા છે। જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે। એ ઉપરાંત જિલ્લામાં વધુ 8 કેસ સામે આવ્યા છે।